છે અને પછી પૂછપરછ કરવામાં આવશે તો લોરેન્સ બિસ્નોઈ ગેંગે આ સમગ્ર હત્યાની જવાબદારી લીધી છે સૂત્રો તરફથી માહિતી બાબા સિદ્દીકીને લઈને આ સૌથી મોટા સમાચાર લોરેન્સ બિસ્નોઈ ગેંગે આ સમગ્ર હત્યાની જવાબદારી લીધી છે અને એક પછી એક જે શૂટરો છે તેમની ધરપકડ કરવામાં આવી છે તે લોકોના કનેક્શન પણ હરિયાણા ખાતેથી મળી આવ્યા છે અને હવે આ સૌથી મોટા સમાચાર છે ત્યારે હવે કઈ રીતે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે કઈ રીતે આગળ તપાસ હાથ ધરવામાં આવશે કારણ કે લોરેન્સ બિસ્નોઈ સાબરમતીની જેલમાં બંધ છે અને જે ભૂજનો કેસ બન્યો હતો ત્યારથી તેને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર નેટવર્ક કઈ રીતે ચાલ્યું કઈ રીતે આ સમગ્ર મામલો છે હત્યાનો તેનું કાવતરું કઈ રીતે ઘડવામાં આવ્યું તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવશે તો ઉદય સતત અમારી સાથે જોડાયેલા છે ઉદય હત્યાની જવાબદારી લીધી છે લોરેન્સ બિસ્નોઈ ગેંગે આ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એટલે તપાસનો ધમધમાટ પણ સાબરમતી ખાતે પહોંચવાનો જ છે અને હવે કયા એંગલથી તપાસ થશે કઈ રીતે અહીંયા પહોંચશે આખી ટીમ જરૂરથી દીક્ષિત સૌથી પહેલાં જાણવું જરૂરી છે દર્શક મિત્રોને કે 268ની જે સીઆરપીસીની લગાડેલી છે કલમ તેને લઈને પરવાનગી જે છે લેવાની પ્રક્રિયા કરવાની રહેતી હોય છે એટલે તપાસ એજન્સી જે છે કેન્દ્રમાં એક રિપોર્ટ કરતી હોય છે રિપોર્ટ કર્યા બાદ જે છે એની ઉપર મંજૂરી આપવામાં આવે અને મંજૂરી મળ્યા બાદ જે છે ત્યારબાદ અહીંયા લોરેન્સ બિસ્નોઈની પૂછપરછ થઈ શકે છે જો હવે અત્યારે લોરેન્સે સીધી રીતે એની જવાબદારી સ્વીકારી હોય તો ક્યાંક ને કહી શકાય કે લોરેન્સ બિસ્નોઈની ગેંગ અને લોરેન્સ બિસ્નોઈનું કનેક્શન ચોક્કસથી કહી શકાતું હોય છે હવે વાત એ રહી કે લોરેન્સ બિસ્નોઈ જ્યારે અત્યારે જેલની અંદર બંધ છે તો આખરે કઈ રીતે આ આખે આખા ઘટનાક્રમને એને અંજામ આપ્યો હતો કોની સાથે જોડાયેલો હતો કયા માધ્યમથી જોડાયેલો હતો આ તમામ મુદ્દા ઉપર જે છે એ હવે મુંબઈ પોલીસ તપાસ કરશે તપાસ થયા બાદ જે છે વિગતો સામે આવી શકે છે કે આખરે કઈ રીતે આ આખું કાવતરું જે છે હત્યાનું રચવામાં આવ્યું કેટલા સમયથી તેની પાછળ પડેલા હતા રેકી થયેલી હતી એ પ્રકારની પણ વિગતો સામે આવી રહી છે આ કરવા પાછળનું હત્યા કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું એ પણ જાણવું મહત્વ રહેશે હવે દીક્ષિતા બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો હવે જે હત્યાની જવાબદારી લોરેન્સ બિસ્નોઈ ગેંગે લીધી છે ત્યારે હવે એક મોટો સવાલ એ થઈ રહ્યો છે સાબરમતી જેલમાં બંધ છે અને કઈ રીતે તેણે આ સમગ્ર હત્યાનું કાવતરું રચ્યું હતું આ ષડયંત્ર કઈ રીતે રચવામાં આવ્યું હતું કોણ કોણ જોડાયા હતા તેને લઈને પણ હવે તપાસ થશે કારણ કે ઘણા લાંબા સમયથી લોરેન્સ બિસ્નોઈ છે સાબરમતી જેલમાં બંધ છે અને 268 જો લગાવવામાં આવી છે ત્યારે કેન્દ્ર સરકારની પરવાનગી લેવાની રહેશે અને ત્યારબાદ હવે પૂછપરછ હાથ ધરવામાં આવશે આપ જુઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જવાબદારી લીધી છે આ સૌથી મોટા સમાચાર અત્યારે અલગ અલગ એંગલથી પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે બાબા સિદ્દીકીને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે લોરેન્સ બિસ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી છે સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે દાઉદ અને સલમાનની નજીક હશે તેની હત્યા થશે આપ જુઓ બિસ્નોઈ ગેંગનું આ કહેવું છે કે દાઉદ અને સલમાનની જે પણ નજીક હશે તેની હત્યા થશે આ જુઓ એક આખું ટ્વીટ પણ સામે આવ્યું છે અને આ ટ્વીટમાં ઘણી ઘણી બાબતો છે કે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમારી કોઈની સાથે દુશ્મની નથી આ ટ્વીટમાં એવું લખવામાં આવ્યું છે આપ જુઓ આ ટ્વીટ જે સામે આવ્યું છે અને જે રીતે આ ટ્વીટમાં સમગ્ર બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમારી કોઈની સાથે દુશ્મની નથી પણ જો સલમાન ખાન અને દાઉદ ગેંગની જે કોઈ પણ મદદ કરશે તેમનો હિસાબ કિતાબ અમે રાખીશું અમારે કોઈ પણ ભાઈ કે કોઈ જોઈતું નથી અને તમે પ્રતિક્રિયા આપો એવું આખું એક ટ્વીટ છે એ સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે તો એનસીપી નેતા બાબા સિદ્દીકીનું બોલિવૂડ સાથે ખાસ કનેક્શન હતું તેમાં પણ બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન સાથે તેમના ખૂબ સારા સંબંધ હતા પશ્ચિમી બાંદ્રાના ધારાસભ્ય હોવાથી અનેક બોલિવૂડ સિતારાઓ સાથે તેમની ઓળખાણ હતી જ્યારે પણ બાબા સિદ્દીકીના ઘરે ઇફતાર પાર્ટી હોય ત્યારે સલમાન ખાન ઉપરાંત શાહરૂખ ખાન આમિર ખાન સંજય દત્ત સહિતના અનેક બોલિવૂડ અભિનેતાઓ તેમના ઘરે હાજરી આપતા હતા તો આ સાથે બુલેટિનમાં